નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું મારી જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે જોવાના છે બંધારણનો વિડીયો નંબર 8, અને આ વિડીયોમાં આપણે જોવાના છે બંધારણના 50 મોસ્ટ આઈએમપી ઓનલાઇનર પ્રશ્નો. તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો, અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા મિત્રોને આ વિડીયો શેર પણ કરી દેજો. તો હવે આપણે વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, 26 નવેમ્બર કાયદા દિન તરીકે શા માટે ઓળખાય છે? તો 26 નવેમ્બર છે તે કાયદા દિન તરીકે બંધારણ ઘડવાનું કાર્ય પૂરું થયું હતું, એટલે તેને કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, ભારતના ચૂંટણી પંચના કુલ ચૂંટણી કમિશનરો કેટલા હોય છે? તો ભારતના ચૂંટણી પંચમાં કુલ ચૂંટણી કમિશનરો એ 3 હોય છે. પ્રશ્ન નંબર 3, અંદમાન અને નિકોબાર અને પોંડિચેરીના વહીવટી અધિકારીને શું કહે છે? તો અંદમાન નિકોબાર અને પોંડિચેરીના વહીવટી અધિકારીને લેફ્ટનન્ટ ગવર્નર કહે છે. પ્રશ્ન નંબર 4, કોમનવેલ્થ રાષ્ટ્રોના દેશોમાં એકબીજા દેશોના રાજદ્વારી અધિકારીઓને કયા નામે ઓળખવામાં આવે છે? તો કોમનવેલ્થ રાષ્ટ્રોના દેશના એકબીજા દેશના અધિકારીને હાઈ કમિશનર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 5, સભાગૃહની કાર્યવાહી બંધારણીય છે કે કેમ તે અંગે સભ્યશ્રી દ્વારા અધિક્ષકશ્રી સામે રજૂ કરાતા મુદ્દા માટે કયો શબ્દ વપરાય છે? તો સભાગૃહની કાર્યવાહી બંધારણીય છે કે કેમ તે અંગે સભ્યશ્રી દ્વારા અધ્યક્ષશ્રી સામે રજૂ કરતા મુદ્દાઓને પોઈન્ટ ઓફ ઓર્ડર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 6, સંસદની બેઠક ચાલુ હોય ત્યારે પ્રશ્નોત્તરીના સમય પછી જાહેરહિતના મહત્ત્વના કોઈ પ્રશ્ન પર સરકારનું ધ્યાન દોરતી દરખાસ્ત કયા નામે ઓળખાય છે? તો સંસદનું બેઠક ચાલુ હોય ત્યારે પ્રશ્નોત્તરીના સમય પછી જાહેરહિતના મહત્ત્વના કોઈક પ્રશ્ન પર સરકારનું ધ્યાન દોરતી દરખાસ્તને ધ્યાન ખેંચતી દરખાસ્ત તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ ખાસ અગત્યનો પ્રશ્ન છે, ખાસ યાદ રાખવું. પ્રશ્ન નંબર 7, ભારતમાં શિક્ષણ એ કોનો વિષય છે? તો ભારતમાં શિક્ષણ એ સંયુક્ત સૂચિત વિષય છે. પ્રશ્ન નંબર 8, કાયદા કે નીતિ અંગે સમગ્ર રાષ્ટ્રનો માંગવામાં આવતો સીધો મત કયા નામે ઓળખાય છે? તો કાયદા કે નીતિ અંગે સમગ્ર રાષ્ટ્રનો માંગવામાં આવતો સીધો મત એ રેફરન્ડ નામે ઓળખાય છે. પ્રશ્ન નંબર 9, સભાગૃહમાં રજૂ થતી વિશિષ્ટ દરખાસ્તો અને નિવેદનો માટે ગૃહની શરૂઆતનો 1 કલાક માટે કયો શબ્દ વપરાય છે? તો સભાગૃહમાં રજૂ થતી વિશિષ્ટ દરખાસ્તો અને નિવેદનો માટે ગૃહની શરૂઆતનો 1 કલાકે 0 અવર તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 10, સિલિસિટર જનરલની નિમણૂક કોણ કરે છે? તો સિલિસિટર જનરલની નિમણૂક એ રાષ્ટ્રપતિ કરે છે. પ્રશ્ન નંબર 11, કોઈ રાજ્યમાં વિધાન પરિષદ સ્થાપના કે નાબૂદી માટેની સત્તા કોને છે? તો કોઈ રાજ્યમાં વિધાન પરિષદ સ્થાપવા કે નાબૂદી માટેની સત્તા એ સાંસદ પાસે છે. પ્રશ્ન નંબર 12, સોલિસિટર જનરલ શું કાર્ય કરે છે? તો સોલિસિટર જનરલ છે તે રાષ્ટ્રપતિના સલાહકાર તરીકે કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 13, કોમનવેલ્થ રાષ્ટ્રસમૂહના સભ્યદસ્યોની સંખ્યા કેટલી છે? તો કોમનવેલ્થ રાજ્યસમૂહના સભ્યદસ્યોની સંખ્યા છે 53. નંબર 14, મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા કેટલી બહુમતી જોઈએ? તો મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા માટે 2:3 બહુમતી જોઈએ. પ્રશ્ન નંબર 15, સામાન્ય રીતે ખરડા પર કેટલા વાંચન થાય છે? તો સામાન્ય રીતે ખરડા પર 3 વાંચન થાય છે. પ્રશ્ન નંબર 16, પ્રવર સમિતિ શું કાર્ય કરે છે? તો પ્રવર સમિતિ છે તેનું કાર્ય છે ખરડાની સર્વાંગી ચકાસણી કરવી. પ્રશ્ન નંબર 17, રાજ્યસભાને કોણ બરખાસ્ત કરી શકે છે? તો રાજ્યસભાને એ કાયમી ગૃહ છે, તેથી તે બરખાસ્ત ન થાય. પ્રશ્ન નંબર 18, ભારતમાં રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા છે? તો ભારતના રાષ્ટ્રપતિને ખરડાને પુનર્વિચારણા માટે પાછો મોકલવાની સત્તા છે. પ્રશ્ન નંબર 19, કોઈપણ મંત્રીશ્રી રાજીનામું કોને ઉદ્દેશીને આપે છે? તો કોઈપણ મંત્રી છે તે રાજીનામું રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આપે છે. પ્રશ્ન નંબર 20, કોઈપણ ગૃહના સભ્યને સભ્ય તરીકેના સોગંદ કોણ લેવડાવે છે? તો કોઈપણ ગૃહના સભ્યને સભ્ય તરીકેના સોગંદ સ્પીકર લેવડાવે છે. પ્રશ્ન નંબર 21, સંઘ યાદી
રાજ્ય યાદી અને સહવર્તી યાદીના વિષયો કયા બંધારણના પરિશિષ્ટમાં દર્શાવેલા છે? તો સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદીના વિષયો એ બંધારણના 7મા પરિશિષ્ટમાં દર્શાવેલા છે. પ્રશ્ન નંબર 22, વિદેશી હુંડિયામણ એ વિષય કઈ યાદીનો છે? તો વિદેશી હુંડિયામણ એ વિષય સંઘ યાદીનો છે. પ્રશ્ન નંબર 24, રાજ્ય વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા કેટલાથી ઓછી હોવી જોઈએ નહીં? તો રાજ્ય વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા 40 સભ્યોથી ઓછી હોવી જોઈએ નહીં. પ્રશ્ન નંબર 24, કોઈ પણ સ્થાનિક પક્ષને રાજકીય પક્ષ તરીકેની માન્યતા ક્યારે પ્રાપ્ત થાય છે? તો કોઈ પણ સ્થાનિક પક્ષને રાજકીય પક્ષ તરીકેની માન્યતા ઓછામાં ઓછા 4 રાજ્યોમાં માન્યતા મેળવવાથી મળે છે. પ્રશ્ન નંબર 25, સંસદમાં કોઈ પણ પક્ષ વિરોધ પક્ષ કેવી રીતે બને છે? તો સંસદમાં કોઈ પણ પક્ષ વિરોધ પક્ષ લોકસભામાં 50 બેઠકથી વધુ મેળવનાર બની શકે છે. એટલે કે 50 બેઠકોથી વધારે જેમને મળે તે વિરોધ પક્ષ બની શકે છે. પ્રશ્ન નંબર 26, યુરોપિયન કોમન માર્કેટનું મુખ્ય મથક કયું છે? તો યુરોપિયન કોમન માર્કેટનું મુખ્ય મથક છે બ્રુસેલ્સ. પ્રશ્ન નંબર 27, રાજ્યસભામાં કયા રાજ્યનું પ્રતિનિધિત્વ વધારે છે? તો રાજ્યસભામાં ઉત્તર પ્રદેશ રાજ્યનું પ્રતિનિધિત્વ સૌથી વધારે છે. પ્રશ્ન નંબર 28, ભારતમાં પ્રથમ લઘુમતીવાળા સરકારના પ્રધાનમંત્રી કોણ હતા? તો ભારતમાં પ્રથમ લઘુમતીવાળા સરકારના પ્રધાનમંત્રી ચરણસિંહ હતા. પ્રશ્ન નંબર 29, સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગોની સંખ્યા કેટલી છે? તો સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગોની સંખ્યા 6 છે. પ્રશ્ન નંબર 30, ભારતના કયા રાષ્ટ્રપતિ કેન્દ્રમાં પહેલા નાણામંત્રી રહી ચૂક્યા હતા? તો ભારતના આર વેંકટરામન એ રાષ્ટ્રપતિ છે તે પહેલા નાણામંત્રી રહી ચૂક્યા હતા. પ્રશ્ન નંબર 31, એશિયન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તો એશિયન સંગઠનનું વડું મથક એ જકાર્તામાં આવેલું છે. મિત્રો, અહીંથી બીજો પ્રશ્ન ચાલુ થાય છે. કોઈ પણ પક્ષને કેટલી બહુમતી મળે તો તેને રાષ્ટ્રપતિ સરકાર રચવાનું આમંત્રણ આપે છે? તો કોઈ પણ પક્ષ એ 2:3 બહુમતી મળે તો તેને રાષ્ટ્રપતિ સરકાર રચવાનું આમંત્રણ આપે છે. પ્રશ્ન નંબર 32, ભારતના બંધારણ મુજબ વહીવટના મુખ્ય અંગો કેટલા છે? તો ભારતના બંધારણ મુજબ વહીવટના મુખ્ય અંગો છે 3. પ્રશ્ન નંબર 33, ભારતના બંધારણ મુજબ વહીવટનું પ્રથમ અંગ કયું છે? તો ભારતના બંધારણ મુજબ વહીવટનું પ્રથમ અંગ છે કેન્દ્ર સરકાર. પ્રશ્ન નંબર 34, રાજકારણને ધર્મથી જુદો પાડતો બંધારણનો કેટલામો સુધારો છે? તો રાજકારણને ધર્મથી જુદો પાડતો બંધારણનો 80મો સુધારો છે. પ્રશ્ન નંબર 35, ભારતમાં સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે? તો ભારતમાં સર્વોચ્ચ અદાલત છે તે દિલ્હીમાં આવેલી છે. પ્રશ્ન નંબર 26, આપણે કયા દેશના રાજ્ય બંધારણમાંથી કોઈ પ્રેરણા લીધી નથી? તો આપણે ચીન દેશ છે તેના બંધારણમાં કોઈ પણ પ્રેરણા લીધી નથી. પ્રશ્ન નંબર 37, પક્ષાંતર વિરોધ કાયદા અંગે અધિનિયમો કયા પરિશિષ્ટમાં છે? તો પક્ષાંતર વિરોધ કાયદા અંગેના અધિનિયમો એ 10મા પરિશિષ્ટમાં છે. પ્રશ્ન નંબર 38, લોકસભાના સભ્ય પોતાનું રાજીનામું કોને આપે છે? તો લોકસભાના સભ્ય છે તે પોતાનું રાજીનામું લોકસભાના સ્પીકરને આપે છે. પ્રશ્ન નંબર 39, નાગરિકત્વ નકારવાનો અધિકાર નીચેનામાંથી કોને છે? એટલે નાગરિકત્વનો નકારવાનો અધિકાર એ કેન્દ્ર સરકારનો છે. પ્રશ્ન નંબર 40, નાગરિકત્વ ક્યારે પાછું ખેંચી ન શકાય? તો નાગરિકત્વ છે તે યુદ્ધના સમયે પાછું ખેંચી ન શકાય. પ્રશ્ન નંબર 41, કયા દેશના રાજ્ય બંધારણમાં નાગરિકો પર કોઈ મૂળભૂત ફરજો લાદેલી નથી? તો અમેરિકા દેશના રાજ્ય બંધારણમાં નાગરિકો પર કોઈ મૂળભૂત ફરજો લાદેલી નથી. પ્રશ્ન નંબર 42, બંધારણની કઈ કલમ હેઠળ ભારત સરકારે ભારત રત્ન અને પદ્મશ્રીના ખિતાબો શરૂ કર્યા છે? તો બંધારણની 18મી કલમ છે તેના હેઠળ ભારત સરકારે ભારત રત્ન અને પદ્મશ્રીના ખિતાબો
શરૂ કર્યા છે. તો મિત્રો આ પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખો. આવા પ્રશ્નો હંમેશા પરીક્ષામાં પૂછાવતા રહેતા હોય છે. પ્રશ્ન નંબર 43, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શાની સાથે સંબંધ ધરાવે છે? તો રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો એક ગાંધીવાદ સાથે સંબંધ ધરાવે છે. પ્રશ્ન નંબર 44, માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ સમાન સિવિલ કોડની ભલામણ કેમ કરવામાં આવી છે? તો માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ સમાન સિવિલ કોડની ભલામણ રાષ્ટ્રીય અખંડતા માટે કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 45, રાષ્ટ્રપતિ બનનાર ઉમેદવારના નામનું ઓછામાં ઓછા કેટલા સભ્યો એટલે કે મતદાર મંડળ દ્વારા સૂચન થવું જોઈએ? તો રાષ્ટ્રપતિ બનનાર ઉમેદવારના નામનું ઓછામાં ઓછું 10 સભ્યો એટલે કે 10 મતદાર મંડળો દ્વારા સૂચન થવું જોઈએ. પ્રશ્ન નંબર 46, સરકારી કર્મચારીઓના વેતનમાં ઘટાડવાની સત્તા રાષ્ટ્રપતિની કયા સંજોગોમાં ઉપલબ્ધ છે? તો સરકારી કર્મચારીઓના વેતનના ઘટાડાની સત્તા રાષ્ટ્રપતિને નાણાકીય કટોકટી વખતે ઉપલબ્ધ છે. પ્રશ્ન નંબર 47, શું ભારતના રાષ્ટ્રપતિને વીટો પાવર છે? તો હા, ભારતના રાષ્ટ્રપતિને વીટો પાવર છે. પ્રશ્ન નંબર 48, રાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડ્યા પછી કેટલા માસની અંદર નવી ચૂંટણી યોજવી જોઈએ? તો રાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડ્યા પછી 6 માસની અંદર નવી ચૂંટણી યોજવી જોઈએ. પ્રશ્ન નંબર 49, કટોકટીની જાહેરાતને સંસદની મંજૂરી માટે કેટલા માસની અંદર તેની સમક્ષ રજૂ કરવું પડે છે? તો કટોકટીની જાહેરાતને સંસદની મંજૂરી માટે 1 માસની અંદર તેની સમક્ષ રજૂ કરવી પડે છે. પ્રશ્ન નંબર 50, સંસદના કોઈ ગૃહમાં કોઈ સભ્યની પૂર્વ મંજૂરી વગર કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો તેને ગેરલાયક ઠરાવી શકાય? તો સંસદના કોઈ ગૃહમાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી વગર 60 દિવસ સુધી ગેરહાજર રહે તો તેને ગેરલાયક ઠરાવી શકાય. તો મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર. જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર પણ કરી દેજો. તો આ સાથે હું મારો વિડીયો પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત.